નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. કહેવાય છે કે હરિદ્વાર એટલે સ્વર્ગનું દ્વાર છે એવું કહી શકાય. ગંગા ભાગીરથીના તટે આવેલા હરિદ્વારમાં શ્રદ્ધાળુઓ છે એક વખત ડૂબકી મારવા માટે આસ્થા ભેટ જતા હોય છે. ભાવનગરથી હરિદ્વારની જે ટ્રેન છે દર અઠવાડિયે એક વખત જતી હોય છે. દર સોમવારે રાત્રે 8:20 આ ટ્રેન છે ભાવનગરથી ઉપડતી હોય છે. ત્રીજે દિવસે એટલે કે બુધવારે સવારે 4 કલાકે હરિદ્વાર ખાતે આપણને પહોંચાડશે. જે પ્રકારે કહી શકાય કે ટિકિટના જે ચાર્જ છે એના માટે પણ મારે આપને ધ્યાન દોરી દેવું છે. સામાન્ય જે ટિકિટ છે એ 700 રૂપિયા આસપાસ છે સ્લીપિંગ. ત્યારબાદ 2-ટાયર એસીની વાત કરીએ છીએ તો 1700 રૂપિયા આસપાસ છે. 2-ટાયર એસીની આપણે વાત કરતા હોઈએ છીએ તો 2600 રૂપિયા આસપાસ આ ટિકિટ હોય છે. ભાવનગરથી હરિદ્વારનું અંતર છે 1575 કિલોમીટરનું અંતર છે. પરંતુ કહી શકાય કે લાખો શ્રદ્ધાળુઓ છે દર વર્ષે હરિદ્વાર જઈ અને ગંગાના તટમાં આસ્થાની ડૂબકી લગાવતા હોય છે. કેટલાક કથાકારો તો ત્યાં સુધી કહી ચૂક્યા છે કે કદાચ મનુષ્ય જીવતો હોય તો એક વખત તેણે હરિદ્વારમાં ડૂબકી મારવી જોઈએ. એટલા માટે કદાચ તેમના મૃત્યુ પછી તેમના અસ્થિને હરિદ્વાર પધરાવવા માટેની કોઈ જરૂરિયાત રહેતી નથી. તો ચાલો આજે હું પણ આપને લઈ જવાનો છું હરિદ્વાર ખાતે. હરિદ્વારના 2-ટાયર એસીનો જે ડબ્બો છે એમાં હું પણ જોડાવાનો છું. આપ પણ મારી સાથે જોડાજો. આપ સૌને વિનંતી છે, ભાવનગરથી હરિદ્વારની જે આ ટ્રેન છે અતિ સારી ટ્રેન છે, સુવિધાયુક્ત સારી ટ્રેન છે. આપ સૌનો પ્રવાસ સફળ થાય તેવી શુભકામનાઓ. દર્શક મિત્રો, આપણે આવી પહોંચ્યા છીએ ભાવનગરથી હરિદ્વારની જે ટ્રેન છે એની ઇનસાઇડની આપણે વાતો કરવી છે. વાત કરવી છે આપણે ભાવનગર હરિદ્વારની જે આ ટ્રેન છે 1575 કિલોમીટરનું અંતર છે. આપણે અહીં આવી પહોંચ્યા છે. 2-ટાયર એસીનો જે આ ડબ્બો હોય છે એ પ્રકારની જે સુવિધાઓ હોય છે, એરકન્ડિશનવાળું આ આખો સંપૂર્ણપણે ડબ્બો હોય છે. અહીંયા કહી શકાય કે મુસાફરો માટે જે વ્યવસ્થાઓ હોય છે એમાં ખાસ કરીને કંબલ પણ આપવામાં આવતા હોય છે, ઓશીકું પણ આપવામાં આવતું હોય છે. જે પ્રકારે રેલ વિભાગ દ્વારા ચાર્જ લેવામાં આવે છે એને લઈને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવતી હોય છે. રાત્રિના સમયે આપણે વાંચ્યું હોય કે મોબાઈલ ફોનનો યુઝ કરવો હોય તો તેના માટે નાઇટ લેમ્પની પણ સુવિધા છે. આ તમામ પ્રકારની જે સુવિધાઓ હોય છે એ 3-ટાયર એસીમાં પણ આપવામાં આવતી હોય છે. રેલ વિભાગ દ્વારા કહી શકાય કે મુસાફરોને આકર્ષવા માટે થઈને અનેક પ્રકારની સવલતો આપવામાં આવી છે. સામાન્ય રીતે જે વિમાનની જે સેવા હોય, લોકો વિમાનની સેવા તરફ હવે વળી ચૂક્યા છે, ત્યારે રેલ વિભાગ પણ એટલું કટિબદ્ધ બન્યું છે કે તેમનું જે આ સેવા છે, લોકો જે મુસાફરો છે એમને આ પ્રકારની સેવા મળે તે માટે રેલવે તંત્ર પણ કટિબદ્ધ બન્યું છે. જે પ્રકારે 2-ટાયર એસીનો જે ચાર્જ હોય છે અને એ મુજબ 2600 રૂપિયા જેવા ચાર્જ મુજબ જે પ્રકારની સુવિધા રેલ વિભાગ દ્વારા આપવામાં આવતી હોય છે. દર્શક મિત્રો, આપણે આવી પહોંચ્યા છીએ કહી શકાય કે ભાગીરથી ગંગા નદીના તટે, એટલે કે હરિદ્વાર સ્વર્ગનું દ્વાર છે હરિદ્વાર કહેવાય છે. અને આપણે આવી પહોંચ્યા છીએ હરિદ્વાર હરકી પૌડીની જે આ સ્થળ છે ત્યાં આગળ આપણે આવી પહોંચ્યા છીએ. હરિદ્વાર માટે કરોડો શ્રદ્ધાળુઓ છે પવિત્ર સ્નાન કરવા માટે અહીંયા ડૂબકી મારવા માટે, આસ્થાની ડૂબકી મારવા માટે આવતા હોય છે. આરતીનો સમય થતો હોય છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તજનો છે તે આરતીના દર્શન કરવા માટે અહીંયા આવતા હોય છે. મુખ્ય ગંગા માતાજીનું મંદિર છે એ પણ અહીંયા આવેલું છે. આ ઉપરાંત કહી શકાય કે જગતગુરુ શંકરાચાર્યના જે મહાસંસ્થાનમના જે શારદાપીઠના છે એમની પણ જે કેટલીક દેરીઓ છે એ પણ અહીં આવેલી છે. અનેક મંદિરો આવેલા છે, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે એ દર્શન માટે અહીંયા આવતા હોય છે. હરિદ્વારમાં સ્નાન કરવું એ સૌ કોઈની ઈચ્છા હોય છે ને એટલા માટે જ કહી શકાય કે સમગ્ર ગુજરાતની વાત હોય, દેશ હોય કે વિદેશથી પણ લોકો આ હરિદ્વારમાં ડૂબકી મારવા માટે જરૂર આવતા હોય છે. It's a blessing. I'm from America. Today, this morning, I was in the Balaram temple in Vrindavan. And with God's grace, Krishna's grace, we are here at Ganga Maya. And this auspicious day. Also today is Radha Ashtami. Okay, so today in the morning I celebrated Radha Ashtami and this evening I'm at Ganga Maya. And so this is very auspicious. And today is a very auspicious day. So Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Rama Rama, Hare Hare.